નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? અત્યારે હું મકવાણા મેનુ આ ગીતાંજલિ વિદ્યાલયની YouTube ચેનલમાં આપ સૌ બાળકોનું હાર્દિક સ્વાગત કરું છું. અ વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે સમય ચાલી રહ્યો છે આ કોરોનાનો, એ સમય અંતર્ગત મને એવી આશા છે કે તમે આપ સૌ લોકો ઘરે રહો, સુરક્ષિત રહો અને સ્વસ્થ રહો અને આપનો અભ્યાસ ચાલુ રાખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે અગાઉનો ભાગ 1 એમાં આપણે ચર્ચા કરી હતી કે ધોરણ 6 ની અંદર વિષય વિજ્ઞાન એમાં આપણે ભાગ 1 ની અંદર જે વાત કરેલી હતી કે વિદ્યુત તથા પરિપથ, આપણે આ ચેપ્ટર એટલે કે આ એકમની આપણે શરૂઆત કરી હતી કે વિદ્યુત તથા પરિપથની અંદર શું શું આવે, શું શું આપણે ભણવાનું છે એની આપણે દરેક વસ્તુની આપણે ભાગ નંબર 1 માં વાત કરી હતી. અને જે વિદ્યાર્થીઓ જે નવા નવા જોડાયા છે તો એ વિદ્યાર્થીઓ સૌપ્રથમ એ ભાગ 1 જે આપણી ગીતાંજલિ વિદ્યાલયની YouTube ચેનલ છે એની અંદર જઈ અને પ્લેલિસ્ટ ધોરણ 6 એમાં જઈને પહેલા ભાગ 1 આપ નિહાળો, ત્યારબાદ ભાગ 2 ને નિહાળો. તો જે ભાગ 1 માં આપણે વાત કરી હતી વિદ્યુત તથા પરિપથ, તો આપણે થોડું ભાગ 1 નું આપણે રિવિઝન કરી લઈએ અને ત્યારબાદ આપણે ભાગ 2 ની ચર્ચા કરીએ. તો આપણે ભાગ 1 ની અંદર માત્ર એટલી વાત કરી હતી કે વિદ્યુત એટલે શું, વિદ્યુત ક્યાંથી આપણને મળે છે એની આપણે વાત કરી હતી અને વિદ્યુત એટલે કે જે છે આપણને કેવી રીતે પ્રકાશ આપે છે, આ દરેક વસ્તુની આપણે વાત કરી દીધી. અને જો વિદ્યુત ન હોય તો આપણું જીવન કેવું હોય એ પણ આપણે વાત કરી ચૂક્યા છીએ. એમાં એક વસ્તુની આપણે વાત કરી હતી જે અગત્યની, આખી આખું જે પ્રકરણ છે એની અંદર આપણે એક વસ્તુ જે મહત્વની હતી એ આપણે સૌપ્રથમ વાત કરી ચૂક્યા છીએ, વિદ્યુત કોષની વાત કરી હતી બાળકો. કે વિદ્યુત કોષ એટલે શું, વિદ્યુત કોષનું કાર્ય શું છે, કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, કેટલાયને ધ્રુવો એટલે કે કેટલાયને ટર્મિનલ છે આપણે દરેક વાત કરી હતી. કે વિદ્યુત કોષ છે એની અંદર રાસાયણિક પદાર્થો આવેલા છે, એને બે ધ્રુવો હોય છે. કયા કયા બે ધ્રુવો હોય છે? તો કે એક ધન ધ્રુવ હોય છે અને એક ઋણ ધ્રુવ હોય છે. આપણે વાત કરી ઉપર જે ટોપીનો ભાગ હોય છે, કેપનો ભાગ, તો એ ધન ધ્રુવ છે અને જે નીચેની જે સપાટી જે તકતીવાળો ભાગ હોય છે એકદમ ચપટો એ ઋણ ધ્રુવ હોય છે. આપણે આ દરેક વસ્તુની વાત કરી ચૂક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર ભાગ નંબર 2 આ પાઠની અંદર કે વિદ્યુત તથા પરિપથની અંદર જે આગળનો પોઈન્ટ છે, વિદ્યુત કોષ સાથે જોડાયેલ બલ્બ, ઓનામાં પહેલા આપણે પહેલા ભાગની અંદર વાત શું કરી છે, માત્ર વિદ્યુત કોષની જ આપણે સમજૂતી મેળવી છે એની સાથે આપણે કોઈ વિદ્યુત કોષ હા વાત કરી હતી કે બલ્બ આવી રીતે જોડેલો હોય, તો માત્ર આપણે જે વાત કરી કે બલ્બની સાથે જોડાયેલું તો આપણે પ્રકાશ આપે છે વાત કરી ચૂક્યા છે, વાત સાચી છે. પરંતુ એની અલગ અલગ જો પરિસ્થિતિ ઊભી થાય તો શું થાય, તો એની ચર્ચા આપણે આજે અહીંયા કરવાના છીએ. તો વિદ્યુત કોષ સાથે જોડાયેલો બલ્બ, તો વિદ્યાર્થી મિત્રો કે આપણો વિદ્યુત કોષ જે પાવર છે એની સાથે જો બલ્બ જોડાય તો કેવી કેવી પરિસ્થિતિ ઊભી થાય એની આપણે આજે વાત કરીએ. તો કે સૌપ્રથમ આપણે ચાર તાર લેવાના છે, નાના નાના ટુકડા તારના ટુકડા લેવાના છે, તાર હતા તાર એટલે વાયર, એવા નાના નાના ટુકડા એવા ચાર લેવાના છે. અને એ વાયર તમે બધા જાણો છો, કોઈ લાલ રંગનો આવે, કાળા રંગનો આવે, લીલા રંગનો આવે, કોઈ પણ બાળકો વાયર આપણે એના તારના ટુકડા ચાર, એવું જરૂરી નથી કે ફરજિયાત કાળું અથવા કે ફરજિયાત લાલ જ લેવું, એવું કંઈ ફરજિયાત છે નહીં. કોઈ પણ ચાર આપણે તારના ટુકડા લેવાના છે. હવે આ ચારના ટુકડાનું કરવાનું શું છે, તો ચારના ટુકડા લઈ લો, ત્યારબાદ એક વિદ્યુત કોષ લો અને એક નાનો એવો બલ્બ લો. હવે આ જે તારના તમે જે ટુકડા લીધા એ તારના ટુકડાના છેડેથી જે ઓલું પ્લાસ્ટિકનું આવરણ ચડેલું છે એ આવરણને તમે એને કાઢી નાખો, પણ આખો વાયરનો નહીં, માત્ર આગળનો થોડોક જ ભાગ એ તમે આ તારને એ તારનું જે આવરણ છે કાઢી નાખો. ત્યારબાદ એને કોને સાથે જોડવાનું છે, તો તેને સૌપ્રથમ આપણે વિદ્યુત કોષ સાથે જોડવાનું છે. કેવી રીતે જોડવાનું છે, વિદ્યુત કોષ સાથે જોડવાનું છે અને જે બાકીના બે બાજુના તાર છે એ બલ્બ સાથે જોડો. હવે આપણે એને જોડવા માટે કે ડાયરેક્ટ આપણે એને કોઈ કરી તો શકવા
પૂછવામાં નથી તો એને માટે આપણે એક ટેબ જોશે કઈ ટેબ જોશે તો કે જે લોકો ઇલેક્ટ્રિક નું કામ કરે છે એટલે કે એને બોલાય ઇલેક્ટ્રિશિયન તો કે એ વ્યક્તિ જે છે એ જેવી ટેબ નો ઉપયોગ કરે છે એટલે આપણે એને બોલતા હોય છે વાયર ટેબ તો એ વાયર ટેબ તમને ખબર છે કે કાળા રંગ અથવા લાલ રંગ ની હોય બરાબર તો એ વાયર ટેબ છે એને આપણે જોડવા માટે ઉપયોગ કરવો પડશે જેથી કરી આપણે જે વિદ્યુત કોષ અને જે બલ્બ છે એને આપણે સરખી રીતે આપણે એને જોડી શકાય તો આના માટે આપણે 6 પરિસ્થિતિનો અવલોકન કરવાનું છે કેવી પરિસ્થિતિ 6 પરિસ્થિતિ અને એ 6 પરિસ્થિતિની અંદર તમે જે વિદ્યુત કોષ સાથે બલ્બ જોડેલો છે એમાં શું થશે એનો આપણે અવલોકન કરવાનો છે અને આપણે એ 6 અલગ દરેક અલગ અલગ પરિસ્થિતિ મે આયા તમારી જે નજર સમક્ષ અલગ અલગ મે તમને આકૃતિ સ્વરૂપે દર્શાવ્યું છે અને તમારી પાઠ્યપુસ્તકની અંદર પણ બાળકો છે કે આ 6 પરિસ્થિતિ છે તમને લાગે છે બધી જ સરખી કેવી લાગે છે એક સરખી લાગે છે કે સર કે વિદ્યુત કોષ છે બલ્બ છે તાર પણ છે તો આ 6 પરિસ્થિતિ કેમ તો આ 6 પરિસ્થિતિ છે એ અલગ અલગ રીતે ગોઠવેલી છે અને એમાં આપણને શું જોવા મળે છે બાળકો એનો અવલોકન કરવાનું છે અને એમાં આપણે હા અથવા ના લખવાનું છે શું લખવાનું છે હા અથવા ના પણ હા ક્યાં લખવી અને ના ક્યાં લખવી એ આપણને ખબર હોવી જોઈએ તો જ્યારે વિદ્યુત કોષ સાથે બલ્બ જોડવામાં આવે અને જો બલ્બ પ્રકાશ આપે તો હા લખવાની અને વિદ્યુત કોષ સાથે બલ્બ જોડવાથી બલ્બ જો પ્રકાશ આપતો નથી તો આપણે ના લખવાની છે તો ચાલો બાળકો આપણે 6 પરિસ્થિતિનું વારંવારથી અવલોકન કરતા જઈએ અને એમાં હા અથવા ના લખતા જઈએ તો પહેલી સ્થિતિની વાત કરું છું કે એક વિદ્યુત કોષ છે એની સાથે જો બે તારને જોડેલા છે શું જોડેલો છે તારને જોડેલા છે અને આ તાર જે છે જોડેલા એ સળંગ કેવો પરિપથ છે પૂર્ણ પરિપથ છે કેવો પરિપથ છે પૂર્ણ તે જ્યારે એનો પરિપથ સંપૂર્ણ હોય વચ્ચે ક્યાંય વચ્ચે જગ્યા નથી ખુલ્લો નથી ત્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે શું થાય છે બાળકો આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને જ્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે આપણે બલ્બ પ્રકાશ આપે છે આ કેવો બલ્બ છે પ્રકાશિત બલ્બ છે જો તમારી પાઠ્યપુસ્તકની અંદર જે બલ્બ છે આને થોડો પીળા રંગમાં દેખાડ્યો છે પીળા રંગમાં કે આમાંથી જે છે એ બલ્બ આપણને પ્રકાશ આપે છે તો જે પહેલી પરિસ્થિતિ છે એ વિદ્યુત કોષ અને બલ્બ આ બંને વચ્ચેનું જે જોડાણ છે એ સંપૂર્ણ છે માટે પહેલી સ્થિતિ જે છે એની અંદર બલ્બ પ્રકાશ આપે છે તો કે હા તો પહેલી સ્થિતિમાં તમારે હા લખવાનું છે શું લખવાનું છે હા સમજે બાળકો બધાને અને જે બાળક આગળ બીજી પરિસ્થિતિ વાત કરીએ બીજી પરિસ્થિતિ એમાં પણ વિદ્યુત કોષ છે એમાં પણ બલ્બ છે એમાં પણ તાર તો આપેલા છે પણ બાળકો તમે જો તમારું ધ્યાનપૂર્વક પાઠ્યપુસ્તકની અંદર જો કે એમાં એક તાર છે એ સંપૂર્ણ રીતે જોડાયેલો છે જો આ નીચેની તાર છે આમ સંપૂર્ણ જોડાયેલો છે પરંતુ જે આ તાર છે જો અહીંયા જગ્યા છે દેખાય છે બાળકો અહીંયા અહીંયા બે તાર જોડેલા નથી બે તાર તૂટેલા છે તો આપણે એને જોડાણ કર્યું નથી તો એ તાર જોડેલો નથી માટે બલ્બની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી અને વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી એટલા માટે બલ્બ પ્રકાશ આપતો નથી એટલે માટે આને આ સ્થિતિમાં આવશે બલ્બ પ્રકાશ આપતો નથી એટલે આવશે જવાબ ના એટલે પહેલી પરિસ્થિતિની વાત કરીએ સંપૂર્ણ છે બલ્બ પ્રકાશ આપે છે તો કે હા તો પહેલી સ્થિતિમાં હા અને બીજી પરિસ્થિતિની વાત કરીએ એમાં જે તારનું જોડાણ છે એ પૂર્ણ થયેલું નથી કેવું છે અપૂર્ણ છે એટલે કે પૂરેપૂરો પરિપથ દોરેલો નથી પરિપથને પૂર્ણ કરેલો નથી ઉદાહરણ તરીકે આપણા ઘરે સરસ મજાનો પપ્પા ત્યાં ઉનાળો છે તો ફ્રીજ લાવ્યા તો જે ફ્રીજ છે એનું જો પ્લગ આપણે પ્લગમાં જ ન આપણે પ્લગની અંદર આપણે દાખલ ન કરીએ તો શું ફ્રીજ ચાલુ થશે આપણે ઠંડુ પાણી મળશે નહીં મળે કેમ કે જે આપણો પ્લગ છે એ જોડાયેલો
નથી અને પ્લગ જોડેલો નથી તો એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થવાનો નથી એટલે કે વીજળી પસાર થવાની નથી તો એટલા માટે ફ્રીજ આપણે ઠંડુ પાણી આપતો નથી તો એવી રીતે બાળકો આની અંદર જે વિદ્યુત કોષ છે એની અંદર તારનું જોડાણ થયેલું નથી માટે બલ્બ આપણે પ્રકાશિત પ્રકાશ આપતો નથી તો આ સ્થિતિ કઈ થઈ છે તો કે ના બીજી સ્થિતિ કેવી આવશે ના આવશે સમજે બધા જ બાળકોને બહુ સરસ ચાલો આગળ ત્રીજી પરિસ્થિતિની આપણે વાત કરીએ કે ત્રીજી પરિસ્થિતિ શું છે જો દેખાવમાં તો આપણે 6 પરિસ્થિતિ એક સરખી જ લાગે છે પણ દરેક સ્થિતિમાં જવાબ આપણો અવલોકન આપણું અલગ અલગ છે તો ત્રીજી પરિસ્થિતિની આપણે વાત કરીએ તો ત્રીજી પરિસ્થિતિમાં જોઈએ બાળકો તો જે ઉપરનો જે પરિપથ છે એ બલ્બ સાથે એકદમ વ્યવસ્થિત રીતે જોડેલો છે પરંતુ જે નીચેનો ભાગ છે દેખાય છે એ અલગ રીતે જો અહીંયા આપણે જોડાણ થતું નથી જો બાળકો અહીંયા ઉપર જોડાણ નહોતું અહીંયા નીચે નહોતું તો બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએ જો જોડાણ થાય નહીં તો બલ્બ પ્રકાશ આપતો નથી તો ત્રીજી પરિસ્થિતિ માટે પણ બાળકો આનો જવાબ આવશે ના કે ના કેમ કેમ કે આનો પરિપથ પૂર્ણ થતો નથી અપૂર્ણ છે કેમ કે પૂર્ણ જે પરિપથ છે એ યોગ્ય રીતે જોડેલું નથી સમજે બાળકો જો બે બાળક બે તાર જોડેલા નથી તો કોઈ સાધન ચાલુ થવાનું નથી કોઈ ઉપકરણ ચાલુ થશે નહીં તો અહીંયા પણ બાળકો છે તો પછી ત્રીજી પરિસ્થિતિની અંદર ના આવશે ચાલો આગળની પરિસ્થિતિનો આપણે અભ્યાસ કરીએ કે આગળની પરિસ્થિતિ વાત તો બાળક અહીંયા જો તમે તેમ થશે કે સર અહીંયા જે તમે બે તાર જોડેલા છે એ તો બે સમપ્રમાણ છે તો એસા માટે બલ્બ પ્રકાશ થતો નથી તો એટલા માટે પ્રકાશ થતો કેમ કે તેઓ એક જ ધ્રુવથી જોડેલા છે અને હંમેશા એક ધ્રુવથી જોડેલા હોય ત્યારે બલ્બ પ્રકાશ આપે નહીં કેટલા ધ્રુવ સાથે જોડેલો હોવો જોઈએ તો બંને અલગ અલગ ધ્રુવ સાથે જોડેલો હોવો જોઈએ ધ્રુવ એટલે તમે ખ્યાલ છે ને એક ધન ધ્રુવ અને એક ઋણ ધ્રુવ તો બે અલગ અલગ સાથે જોડેલો હોય ત્યારે બલ્બ પ્રકાશ આપે છે તો આ પરિસ્થિતિની અંદર જે બલ્બ સાથે જોડેલા બે તાર છે એ વિદ્યુત કોષ સાથે કોઈ એક જ ધ્રુવ સાથે જોડેલા છે માટે આ પરિસ્થિતિની અંદર બલ્બ પ્રકાશ આપશે નહીં આનો જવાબ આવશે ના સમજાવ બધા બાળકોને આગળ પાંચમી પરિસ્થિતિની વાત કરીએ તો આ સ્થિતિની અંદર પણ જે બે તાર જોડેલા છે એ ધન ધ્રુવ સાથે જોડેલા છે જો અહીંયા પણ ધ્રુવ સાથે જોડેલા હતા અહીંયા ધન સાથે જોડેલા બે તાર સાથે જોડેલા છે જો વાત કરીએ કહે છે જોડેલા તો બે પૂર્ણ છે કોઈ વચ્ચે એક કેટકો પાડેલો નથી બે સંપૂર્ણ જોડેલા છે છતાં પણ કોઈ બંનેમાંથી બે ધ્રુવ સાથે જોડેલો નથી માત્ર એક જ ધ્રુવ સાથે જોડાયેલો છે એટલા માટે બલ્બ પ્રકાશ આપતો નથી તો આ પરિસ્થિતિની અંદર પણ આપણો જવાબ કયો આવશે ના અને બાળકો જો આ જે તાર છે ને જો છૂટો છે દેખાય છે તો એના કારણે પણ આપણો બલ્બ પ્રકાશ આપશે નહીં અને આપણે જે 6 પરિસ્થિતિ હતી એની છેલ્લી પરિસ્થિતિની વાત કરી લઈએ એટલે આપણી જે 6 પરિસ્થિતિનું અવલોકન કરવાનું હતું અહીંયા આપણું કામ પૂર્ણ થાય તો છેલ્લી પરિસ્થિતિ છે જે ધન ધ્રુવ છે અને એક ઋણ ધ્રુવ છે આ જે બે ધ્રુવ છે એમાં ધનનો છેડો આપણે નીચે તરફથી પસાર કરેલો છે અને જે ઋણનો છે એને આપણે ઉપર તરફને સાથે બળ સાથે જોડેલો છે તો એવું જરૂરી નથી બાળકો કે જે આપણે પહેલી પરિસ્થિતિમાં અવલોકન કર્યું હતું કે ઉપરનો છેડો હોય તે બલ્બના ઉપરના ભાગે જોડેલો હોય અને નીચેનો છેડો છે તે નીચેના છેડા સાથે જોડેલો હોય એવું બાળકો જરૂરી નથી કે તમે ધન ધ્રુવ હોય તો તમે એને નીચેના ભાગમાં પણ જોડી શકો છો અને ઋણ ધ્રુવ છે તમે ઉપરના ભાગમાં પણ જોડી શકો છો પરંતુ બે અલગ અલગ ધ્રુવ સાથે જોડાયેલો હોવો જોઈએ અને બીજું પણ કે તમારા બંને તાર એકદમ સંપૂર્ણ રીતે જોડાયેલા હોવા જોઈએ નહીં તો વચ્ચે કોઈ જગ્યા રાખવી એટલે વચ્ચેમાં કોઈ પટકો પડવો જોઈએ નહીં તો જેવી પરિસ્થિતિ છે એની અંદર પણ જો યોગ્ય રીતે જોડવામાં આવે છે એટલે કે સંપૂર્ણ પરિપથ છે માટે આ સ્થિતિની અંદર બલ્બ આપણને પ્રકાશ આપે છે તો આ પરિસ્થિતિનો જવાબ આવશે હા કેમ કે આ જેવી સ્થિતિ છે એની અંદર જે બલ્બ છે આપણને પ્રકાશ આપે છે એટલા માટે જે પહેલી સ્થિતિ એટલે કે જે એ
અને એકમ f આ બે જે સ્થિતિ છે તેની અંદર બલ્બ પ્રકાશ આપે છે અને જે વચ્ચેની જે છે b c d અને e આ સ્થિતિ ચાર જે સ્થિતિ છે એની અંદર બલ્બ પ્રકાશ આપતો નથી અને એની માટેનો જવાબ આવશે ના તો બાળકો આ જે મે આકૃતિ દોરેલી છે એ તમે તમારી નોટબુકમાં પણ દોરી લો અને એનો જવાબ છે તમે પાઠ્યપુસ્તકની અંદર પેન્સિલથી હા અથવા ના એનું તમે હવે જાતે અવલોકન કરી અને તમે તમારી પાઠ્યપુસ્તકની અંદર તમારા યાદ રાખવા માટે લખી શકો છો અને જો બાળકો હજી પણ તમને આ છ છ પરિસ્થિતિનો ખ્યાલ ન આવે તો તમે આ જે YouTube ની ચેનલ ચાલે છે તેની અંદર તમે કોમેન્ટ જરૂર કરી શકો છો અને એનો તમને જવાબ પણ મળશે છે તો વિદ્યાર્થી મિત્રો આનો તમે સ્ક્રીનશોટ હવે આપણે એક આગળ એક નાનો એવો પોઈન્ટ એની વાત કરી દઈએ કે વિદ્યુત પરિપથ બહુ જ સરળ છે વિદ્યુત પરિપથ જે આપણો પાઠનું નામ એવું છે વિદ્યુત તથા પરિપથ તો વિદ્યુતની વાત કરી દીધી હવે આપણે આ પરિપથની વાત કરીએ કે વિદ્યુત પરિપથ શું છે વિદ્યુત પરિપથ તો આપણે હવે એની ચર્ચા કરીએ કે વિદ્યુત પરિપથમાં શું છે તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ એ પેલા વિદ્યુત કોષ લો એની અંદર એક બલ્બ અને બલ્બ સાથે એને જોડી દો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં વિદ્યુતને પરિપથને એકદમ યોગ્ય રીતે મેં જોડી દીધું છે અને બલ્બ શું આપે છે તો કે બલ્બ પ્રકાશ આપે છે તો આ જે ઉપરનો ભાગ છે કે એટલે કે ટોપીવાળો ભાગ દેખાય છે એ તમારો ધનધ્રુવ છે અને જે નીચેનો ચપટાવાળો ભાગ છે એ તમારો ઋણધ્રુવ છે તો આ જે વિદ્યુત પરિપથ છે એનું યાદ રાખજો બાળકો કે જ્યારે સંપૂર્ણ પરિપથ થાય એટલે કે ધન ધ્રુવ કયો ધન ધ્રુવ અને એક ઋણ ધ્રુવ તો તમારા વિદ્યુત પરિપથ એમાં ધન ધ્રુવ થી થાય ક્યારે શરૂ થાય હંમેશા તમારા ધન ધ્રુવ થી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને ઋણ ધ્રુવ સુધી અટકી જાય છે અને જ્યારે આવા પરિપથમાં ચાલે કયા ટર્મિનલ તો કે ધન ધ્રુવ થી ઋણ ધ્રુવ સુધી જ્યારે તમે ધન થી ઋણ જાઓ ત્યારે જ અંદર વિદ્યુત પરિપથ એટલે કે વિદ્યુત જે પ્રવાહ છે એની અંદર પસાર થાય છે અને વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે આપણો જે બલ્બ છે એ આપણને પ્રકાશ આપે છે પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કઈ બાજુથી તો હંમેશા ધન ધ્રુવથી કઈ બાજુથી ધન ધ્રુવથી અને ક્યારેક તો એવું પણ બને છે જે આપણે આગળની છ પરિસ્થિતિની વાત કરી કે અમુક પરિસ્થિતિમાં બલ્બ ચાલુ છે એટલે કે પ્રકાશ આપે છે અમુક પરિસ્થિતિમાં બલ્બ પ્રકાશ આપતો નથી એ આપણે આગળ વાત કરી હતી ક્યારેક તો એવો પણ બાળકો બને છે કે પરિપથ પૂર્ણ છે વિદ્યુત કોષમાં યોગ્ય રીતે વિદ્યુત પ્રવાહ પણ વહે છે છતાં પણ બલ્બ ચાલુ નથી થતો તો આ કારણ શું જો ક્યારેક બને છે ને વીજળી હોવા છતાં પણ ઘરે લાઈટ હોવા છતાં પણ આપણા ઘરની લાઈટ ચાલુ થતી નથી તેનું કારણ શું તો વિદ્યાર્થી મિત્રો એનું કારણ એક જ છે કે એની અંદર બલ્બની અંદર જો તમે ઉડી ગયેલો કોઈ બલ્બ તમે નિહાળો
તો તમને અંદર ખ્યાલ આવે કે અંદર એક સ્પ્રિંગ જેવો તાર હોય છે એકદમ પાતળો તાર હોય છે કેવો તાર હોય છે એકદમ બલ્બની અંદર પાતળો તાર હોય છે સ્પ્રિંગ જેવો હોય છે એ જે પાતળો તાર હોય છે એનું નામ છે ફિલામેન્ટ તાર શું નામ છે એનું ફિલામેન્ટ તાર આ એક માર્ક માં બાળકો તમને વિકલ્પોમાં અથવા ખાલી જગ્યાની અંદર પૂછાઈ શકે કે બલ્બની અંદર આવેલો પાતળા તારનું નામ શું અથવા કયો તાર આવેલો હોય છે તો ફિલામેન્ટ તાર આવેલો છે કયો તાર આવેલો હોય છે ફિલામેન્ટ તાર આવેલો છે આ ફિલામેન્ટ તારનું કામ શું છે તો કે જ્યારે અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તારની અંદર તો અંદરનો જે ફિલામેન્ટ તાર છે એ પોતે જ એટલો બધો જ ઉત્સર્જિત એટલો બધો જ ગરમ થાય છે અને પોતે પ્રકાશ આપે છે અને આવી રીતે બલ્બ પ્રકાશિત થાય છે તો બાળકો આપણે વાત કરતા હતા કે સંપૂર્ણ જ્યારે હોય પરિપથ છતાં પણ બલ્બ પ્રકાશ નથી આપતો ત્યારે આ જે અંદરનો તાર હોય છે ફિલામેન્ટ તાર એ જો તાર તૂટી ગયો હોય ત્યારે બલ્બ પ્રકાશ આપશે નહીં એટલે કે ફિલામેન્ટનો તાર તૂટી ગયેલો હોય ત્યારે બલ્બ પ્રકાશ આપતો નથી અને શા માટે તો ક્યારેક વધારે પડતા જો કોઈ ટેમ્પરેચર તાપમાન આપવામાં આવે સખત બલ્બ ચાલુ રાખવામાં આવે તો વધારે પડતા ગલનબિંદુના કારણે એ જે સ્પ્રિંગ જેવો જે તાર હોય છે પાતળો એ અહીંયા પીગળી જાય છે અને આપણો બલ્બ અહીંયા સુત જાય છે આપણે પ્રકાશ આપતો નથી તો આપણે શું બોલતા હોય છે આપણી ભાષામાં તો આપણે ફ્યુઝ બોલતા હોય છે ફ્યુઝ એટલે કે બલ્બ ઉડી ગયો તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે અલગ અલગ આપણે જે પરિસ્થિતિની વાત કરી વિદ્યુત પરિપથ ક્યારે પૂર્ણ કહેવાય તો કે જ્યારે બધા જે તાર વિદ્યુત કોષ અને બલ્બ સાથે યોગ્ય રીતે જોડેલા હોય ત્યારે આપણો પરિપથ સંપૂર્ણ થાય છે બલ્બ ક્યારે પ્રકાશ આપે આપણે ના તારને કેવી રીતે જોડવા આ દરેકની આપણે અહીંયા આજે ચર્ચા કરી તો વિદ્યાર્થી મિત્રો આજે તમારે હોમવર્કની અંદર શું કરવાનું તો જે છ પરિસ્થિતિ હતી એ તમારે આકૃતિ દોરવાની અને જે વિદ્યુત પરિપથ છે એના વિશેના જે લખાણ છે પાઠ્યપુસ્તકની અંદરનું એ તમારે તમારી નોંધ પોથીની અંદર તમારે આકૃતિ સાથે લખવાનું છે ધન્યવાદ મિત્રો થેન્ક યુ